તો પાકિસ્તાનનો જૂનાગઢ રાગ કંઈ આજકાલનો નથી, જ્યારથી આઝાદ થયા ત્યારથી ચાલે છે, પરંતુ ત્રણ પ્રસંગ ખૂબ જ સૂચક છે. સૌથી પહેલા આપને જણાવીએ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા જે છે એટલે કે મોહમ્મદ અલી જીણાએ 1947માં સૌથી પહેલા જૂનાગઢ પ્રેમ તેમનો છલકાયો હતો. તેના અમુક કારણ હતા. કારણ નંબર એક એ હતું કે તેઓ પોતે પણ તેમની જે મૂળ ઘર છે તે ગોંડલમાં છે અને ત્યાંથી તેઓ પાકિસ્તાન કરાચી ગયા હતા, એટલે તેમનું સૌરાષ્ટ્ર પ્રત્યે ખાસ એક ઝુકાવ હતો, એટલે જૂનાગઢ. અને બીજું એ હતું કે ત્યાંના રાજાના દિવાન જે હતા શાહનવાઝ ભુટ્ટો, તે જીણાના ખૂબ જ નજીકના મિત્ર હતા અને જીણાએ શાહનવાઝ ભુટ્ટોને ચડાવ્યા હતા કે રાજાને દબાણ કરવામાં આવે કે જૂનાગઢ પાકિસ્તાન તરફ રહે. એટલે સૌથી પહેલો ઇતિહાસમાં 1947માં જૂનાગઢ પ્રેમ જીણાનો જોવા મળ્યો હતો. ત્યારબાદ સમયાંતરે પાકિસ્તાન આ પ્રકારે નિવેદનો આપતું રહ્યું, પરંતુ 2020માં ઇમરાન ખાને હદ પાર કરી. એ ત્યારે કે જ્યારે ઇમરાન ખાને પાકિસ્તાનનો નવો નકશો જ્યારે ત્યાં રિલીઝ કરવામાં આવ્યો, ત્યારે પીઓકેને અને જૂનાગઢને પાકિસ્તાનના નકશામાં ગણવામાં આવ્યું. એટલે જ્યારે સૂચક બાબત એ છે કે દુનિયા જ્યારે કોરોના માટે લડી રહી હતી ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શું કરી રહ્યા હતા, આ સ્થિતિ સમજાવે છે કે પાકિસ્તાનની સરકારો પાકિસ્તાન માટે કંઈ નહીં પરંતુ ભારત વિરોધી જે રોકવામાં નંબર વન છે. અને ત્રીજો જે પ્રસંગ આજની વાત છે કે જ્યાં શહેબાઝ શરીફની સરકારે એવું કહ્યું કે જૂનાગઢ એ પાકિસ્તાનનું છે. એટલે આ ત્રણ પ્રસંગો ઇતિહાસમાં આજના દિવસ સાથેના ભૂતકાળના બે પ્રસંગો કે જ્યાં પાકિસ્તાનની સરકારોએ યેન કેન પ્રકારે જૂનાગઢનો ઉલ્લેખ કર્યો હોય અને જૂનાગઢ એ પાકિસ્તાનનો જ ભાગ છે તેવો નાપાક દાવો કર્યો હોય. જોકે જૂનાગઢનો પહેલા અને બાદમાં બંને જે નકશા હતા એ આપને બતાવીએ, જેથી કરીને આપ વધારે સારી રીતે મેપ પર સમજી શકો. આપ જુઓ 38 થી 39 આઝાદી પહેલાંનું જે જૂનાગઢ હતું તેનો આ મેપ છે, અને ત્યારબાદ 2024માં જે વર્તમાન છે તે મેપ છે. આ બંને મેપમાં જ્યારે પાકિસ્તાને દાવો કર્યો હતો જે સમયે પાકિસ્તાન બનવાની શરૂઆત, કારણ કે જ્યારે 10-11 વર્ષ પહેલાંથી આઝાદીની ચળવળોમાં એવું લાગી રહ્યું હતું કે હવે સ્વતંત્રતા મળશે અને ત્યાંથી જ જ્યારે અલગ દેશની માંગ કરવામાં આવી ત્યારથી જીન્નાનો ઇરાદો આ પટ્ટા પર હતો કે આ પટ્ટાને ગમે તે પ્રકારે જો અલગ દેશ બનાવવામાં આવે તો ભારતમાંથી છીનવી લેવામાં આવે. જ્યારે વર્તમાનમાં 2024માં જે મેપ છે જે આપ જોઈ રહ્યા છો, જે અત્યારે ગુજરાતનું અભિન્ન અંગ છે, ભારતનું અભિન્ન અંગ છે, તેવું જૂનાગઢ અને એ સિવાય સૌરાષ્ટ્રના અન્ય પ્રાંત પણ. એટલે આ બંને નકશાથી આપને વધારે ખ્યાલ આવ્યો હશે કે જે તે સમયે જે સ્થિતિ હતી ત્યાંથી આજની કેટલી બદલાઈ છે, અને આ બંને નકશા તેના જીવતા જાગતા પુરાવા પણ છે. જોકે જેમ જણાવ્યું તે મુજબ પાકિસ્તાન માટે કોઈ નવું નથી, અવારનવાર કાશ્મીર અને અવારનવાર જૂનાગઢ પોતાનો ભાગ છે તેવું નકશામાં પણ બતાવવું.